કાઉન્સિલ નો રથ બનાવી મહંત ને અર્પણ કરી કૌમી એકતા નો સંદેશ. અમદાવાદ શહેર માં 145 ની રથયાત્રા ના પર્વ ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે હિન્દુ હોય કે મુસ્લિમ સર્વ ધર્મ ના લોકો રથયાત્રા ના ભક્તિમય વાતાવરણ માં આ પર્વ ને હર્ષોલ્લાસ થી મનાવવા મગ્ન બન્યા છે ત્યારે ઠેર ઠેર કૌમી એકતા ના અનેરા દર્શન થતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથ ની 145 ની રથયાત્રા નિમિત્તે અમદાવાદ ના જુહાપુરા ના આર્ટ માસ્ટર ઇન્ડિયા ના સલીમ શેખ દ્વારા પેન્સિલ ના 3 રથ બનાવીને જગન્નાથ મંદિર ખાતે મહંત શ્રી ને ભેટ આપવામાં આવી હતી અને કૌમી એકતા નો સંદેશ પાઠવ્યો હતો. તો મંદિર ના મહંત દિલીપદાસ મહારાજે પણ આશીર્વાદ આપી આર્ટિસ્ટ સલીમ શેખ ને વધાવી લીધા હતા. મંદિર ખાતે હિન્દુ મુસ્લિમ એકતાનું સૌંદર્ય જળ હળી ઉઠ્યું હતું ને સલીમ શેખ દ્વારા પણ જ્યારે અલગ અલગ આંગળીઓ એક સાથે રહી મુઠ્ઠી બને તો તાકાત બને છે, તેમજ હિન્દુ મુસ્લિમો એ સાથે રહી દેશની તાકાત બનવું જોઈએ જણાવ્યું હતું. આપનું નામ અને પરિચય? મારું નામ શેખ મોહમ્મદ સલીમ છે અને હું આર્ટિસ્ટ છું. જે રથયાત્રામાં રથ આપવાની આપને ક્યાંથી પ્રેરણા મળી? મને પ્રેરણા એમ મળી કે હમણાં જે માહોલ છે આપણા દેશમાં એના હિસાબે હું આ સદભાવનાની ના હિસાબે હું આ રથ મેં બનાવ્યું અને બધા ધર્મ મળીને આપણા દેશને ચલાવે એમાં મને હું માનું છું અને બધા દેશની એક એક વ્યક્તિ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ફારસી જેટલા બી આપણા દેશમાં ધર્મ છે એ બધા હું એમ ચાહું છું કે બધા એકબીજાના ધર્મને સન્માન કરે અને એમનું માન કરે તો જ આપણું દેશ મહાન બનશે. રથ એટલે આપણે સેનાથી બનાવ્યો છે અને તેને બનાવવામાં કેટલા દિવસ લાગ્યા છે? આ રથ બનાવવામાં મને 15 દિવસ લાગ્યા છે અને આ પેન્સિલથી બનાવ્યું છે જે હમણાં સુધી કોઈએ નથી બનાવ્યું. તો મેં નવું વિચાર્યું કે કોઈ નવીનતા લાવી છે, આપણે ભગવાન જગન્નાથ મંદિરમાં જે મહારાજજીને ભેટ કરવું છે તો હું મારી આર્ટમાં એક એવી વસ્તુ કે જે કંઈ કોઈએ બનાવી ના હોય એવી વસ્તુ મેં બનાવી અને એનાથી મેં રથ બનાવ્યું અને મહારાજજીને ભેટ કરી. આના પહેલાં પણ આપે જગન્નાથ મંદિરમાં કંઈ ભેટ કર્યું હોય એવું કંઈ રથયાત્રા નિમિત્તે? હા, હું આ 2 વર્ષથી મને દિલની ખ્વાહિશ હતી કે હું પણ ભગવાન જગન્નાથ મંદિરમાં હું મારી કલાથી કોઈ વસ્તુ બનાવીને મહારાજજીને આપું. તો નેક્સ્ટ એના પહેલાં જે લોકડાઉન વચમાં આવી ગયું એના પહેલાં મેં આપણે માચિસની દીવાસળીથી રથ બનાવ્યું હતું અને મહારાજજીને ગિફ્ટ કર્યું હતું ભેટ આપ્યું. હાલ જે દેશના માહોલ ચાલી રહ્યા છે તેના વિશે આપ શું કહેવા માગશો? બહુ દુઃખ થાય છે, આવું માહોલ ના હોવો જોઈએ અને આપણે આ હાથ લઈ લઈએ. હાથ એવું છે કે આ બધા ધર્મો છે પણ આ અલગ અલગ થઈ જાય તો આમાં કોઈ તાકાત નથી રહેતી, પણ હા આને વાળી લઈએ તો આ મજબૂત થઈ જાય ને એમાં જ આપણા દેશની તરક્કી છે. એમાં છે પાકિસ્તાન ને ચીન જેવા દેશ આપણી તરફ આપણે લડાવવાની કોશિશ કરી રહ્યા છે બહાર બેઠા બેઠા, પણ એ એમાં કામયાબ નહીં થાય. આપણે બધા જેટલા બી ધર્મવાળા છે બધા મળીને આપણા દેશમાં મજબૂત એને દેશને મજબૂત કરવું પડશે આપણે અને આ દેશને વધારે